હાલ સૌરાષ્ટ્રભરના યાર્ડમાં મગફળીની સારી એવી આવક થઈ રહી છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા કેટલાક વર્ષોથી તમિલનાડુના વેપારીઓ દ્વારા મગફળીની વ્યાપક ખરીદી થાય છે, જેના કારણે યાર્ડમાં મગફળીની આવક, ભાવ અને યાર્ડનું ટર્નઓવર વધ્યું છે. છેલ્લા 5 વર્ષની સરખામણીએ તો 3 ગણી આવક થઈ છે. આ વર્ષે 10 લાખ મણ મગફળીની આવક હાપામાં થાય તેવો અંદાજ છે. મારું નામ મહેશ કોટિયા, ઇન્સ્પેક્ટર માર્કેટિંગ યાર્ડ હાપા. ચાલુ સાલ માર્કેટિંગ યાર્ડ હાપામાં મગફળીની ઐતિહાસિક આવક નોંધાયેલી છે. એનું કારણ છે, તમિલનાડુના વેપારીઓ છેલ્લા 5-6 વર્ષ દરમિયાન માર્કેટિંગ યાર્ડ હાપામાં 9 નંબર તથા 66 નંબરની મગફળી ખરીદવા માટે આવી રહ્યા છે, જે સરેરાશ માર્કેટ કરતાં 1.5 થી બમણા ભાવ, એટલે કે 1400 રૂપિયાથી માંડી ને 2200 થી 2400 રૂપિયા સુધીની બજાર ભાવ ખેડૂતોને મળી રહ્યા છે, જેને લીધે ખેડૂતો જામનગર માર્કેટિંગ યાર્ડ તરફ વળી રહ્યા છે. ખાસ તો જામનગર જિલ્લામાં 9 નંબર અને 66 નંબરની વાવેતર વધુ થતું હોવાથી અને ભાવ વધુ મળતા હોવાથી અન્ય જિલ્લાઓમાં પણ વાવેતરો થવા માંડ્યા છે, જે વેચવા માટે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, હળવદ સાઈડ અને રાજકોટ જિલ્લાના ભાઈ ખેડૂતો હાપા માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે મગફળી આવી રહ્યા છે. તેમને સારા એવા ભાવો મળે છે. ચાલુ સાલ છેલ્લા 3 વર્ષ દરમિયાન સરેરાશ જોઈએ તો 3 ગણી આવક નોંધાયેલી છે, જે ઐતિહાસિક આવક છે અને ભાવો પણ વધુ મળી રહ્યા છે, જેને લીધે હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની બમ્પર આવક થઈ રહી છે. હવે આગામી સમયમાં ભાઈ અમને અંદાજ છે કે ગયા ફેરે આવક થઈ હતી એ આવક જળવાઈ રહે એવી પૂરી શક્યતા છે. ગત વર્ષે માર્કેટિંગ યાર્ડ આપવામાં મગફળીની આવક અંદાજે 8 લાખ મણની આસપાસ થયેલી હતી, પણ ચાલુ સાલ ઉત્પાદન વધુ થવાથી 12 લાખથી પણ વધુ મણ ઉત્પાદ આવક થવાની પૂરી શક્યતા છે. ગયા વર્ષે ટોટલ મગફળી ખુલ્લી બજારમાં વેચાણી હતી, માર્કેટ ઊંચું હતું. આ ફેરે માર્કેટના ભાવ નીચા હોવાથી ટેકામાં માલ જવા છતાં બી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક જળવાઈ રહેલ છે અને આવતા સમયમાં બી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક જળવાઈ રહેશે. 2018માં જામનગર માર્કેટિંગ યાર્ડમાં અંદાજે 6.50 લાખ મણ મગફળીની આવક થઈ હતી, જેનો સરેરાશ ભાવ 900 રૂપિયા હતો, જેના કારણે 58 કરોડનું ટર્નઓવર થયું હતું. તો ગત વર્ષે 2023-2024માં કુલ 8 મણ મગફળીની આવક થઈ હતી, જેનો સરેરાશ ભાવ ₹1350 હતો, જેના કારણે 108 કરોડનું ટર્નઓવર થયું હતું. આ વર્ષે કુલ 10 લાખથી વધુ મણની મગફળીની આવક થવાનો અંદાજ છે, જેના કારણે 160 કરોડથી વધુ ટર્નઓવર થવાની શક્યતાઓ છે. મારા નામ મોહન હૈ, આલંગુડી પુલકોટ માવટ આલંગુડી આયા હૈ. હર સાલ 200 આદમી આ રહા હૈ, કમ સે કમ 300 ગાડી લે રહા હું. અભી શામનગર મેં 100 ગાડી લે લિયા હૈ. 66 નો નંબર દિવાળી કે પહેલે માલ સહી નહીં હૈ, કાલા તરીકા આ ગયા. અભી અચ્છા આ ગયા, અચ્છા માલ બહુત મહંગા મેં લેતા હું તમિલનાડુ સે. મેં 5 સાલ સે આ રહા હું. હર સાલ 10 ગાડી 15 ગાડી લે રહા હું. મેં ભાવનગર મેં લેતા હું 10 ગાડી, પૂછ મેં નગરત્ન મેં લેતા હું 10 ગાડી, ઇધર મેં 10 ગાડી લેતા હું. જામનગર માર્કેટિંગ યાર્ડમાં માત્ર એક મગફળીના કારણે 150 કરોડથી વધુનું ટર્નઓવર થવાનો અંદાજ છે. લાભ પાચમ બાદ 2 વખત મગફળીની આવક યાર્ડમાં થઈ છે, જેમાં પ્રથમ વખત 50,000 મણ અને બીજી વખત 1.5 લાખ મણ, એમ કુલ 2 લાખ મણની આવક નોંધાઈ છે. સિઝનની શરૂઆતમાં જ વ્યાપક આવક થતાં આ વર્ષે યાર્ડમાં 3 ગણી આવક મગફળીની નોંધાશે.